नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हूँ छू परेश। मित्रों, खास करीने आज आ वीडियो अंदर आपणे वरसाद मावठुं अने वावाझोड़ा विशेनी माहिती आपवानी छे अने साथे जे आपणे राज्य सरकार तरफथी एक खेडूतोनी जीत थई छे एना विशेनी संपूर्ण वात करवानी छे। પણ હું અહીંયા પહેલાં આપને એ જણાવી દઉં કે જે આપણે વરસાદ અને વાવાઝોડા વિશેની બપોરે વી ટીવીના માધ્યમથી આપણે એક લાંબી ચર્ચા કરી છે એટલે એની અંદર તમને ફૂલ ડિટેલ મળી જશે અને એનો વિડીયો પણ આ વિડીયો પૂરો થશે એટલે અહીં તમને સાઈડમાં બતાવવામાં આવશે। પણ ખાસ જે અત્યારે હું તમને વરસાદ અને વાવાઝોડા વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં કે જે સરકાર પાસે આપણી ડિમાન્ડ હતી જેની અંદર આપણી ડિમાન્ડ એવી હતી કે જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે એની અંદર એક બોરીની અંદર 30 કિલો ભરવામાં આવે છે એની જગ્યાએ આ વર્ષે મગફળીનું વજન ખૂબ હળવું છે એટલે 30 કિલો એક બોરીમાં સમાય એમ નથી એટલે આ વખતે 25 કિલો છે એક બોરીની અંદર ભરવામાં આવી આપણે એક ડિમાન્ડ હતી અને એ ડિમાન્ડને લઈને રાજ્ય સરકાર તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે એટલે એના વિશે વાત કરું તો આમ જોવા જઈએ તો છેલ્લા 10-15 દિવસથી મેં પણ મારી રીતે સરકારને ઈમેલ દ્વારા એક રજૂઆત કરી હતી, માંગ મૂકી હતી અને જે આપણે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામથી શિવલાલભાઈ ભુવાઈએ પણ જે આપણા કેન્દ્રીય મંત્રી છે જયેશભાઈ રાદડીયા એમની સાથે પણ ટેલિફોનિક વાત કરીને આ એક રજૂઆત કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી જયેશભાઈ રાદડીયા પણ આના ઉપર કામ કરતા હતા અને અંતે મને વિશ્વાસ હતો એ મુજબ જયેશભાઈ રાદડીયાએ આનું એક સુખદ સમાધાન કાઢ્યું છે એટલે કે આજે જયેશભાઈ રાદડીયાએ જાહેરાત કરી દીધી છે કે હવે 30 કિલોની જગ્યાએ 25 કિલો એક બોરીની અંદર ભરવામાં આવશે અને જ્યારે પણ આપણે આ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મેં આપને જણાવ્યું હતું કે આ કામ જો થશે તો સૌ પ્રથમ અમે જયેશભાઈ રાદડીયાને અભિનંદન આપશું એટલે આજે ખાસ કરીને દરેક લાખો ખેડૂતો વતી જયેશભાઈ રાદડીયાને ખૂબ ખૂબ અભિનંદન। સાથે જયેશભાઈ રાદડીયાનો અન્ય લોકોને પરિચય ન હોય તો પણ હું આપને જણાવી દઉં કે જયેશભાઈ રાદડીયા એટલે આમ તો સિંહ બચ્ચું કહેવાય છે કે જેણે એમના વિસ્તારમાં જેતપુર જામકુંડળા વિસ્તારની અંદર જે ખેડૂતોને પાક ધિરાણનું જે આપણે રિન્યુ કરવાનું હોય છે એ ધિરાણ પણ ઓટો રિન્યુ થાય છે, ખેડૂતો માત્ર પાસબુક લઈને જાય અને બેંકની અંદર એમનું નવા જૂનું થઈ જાય છે એટલે ખેડૂતો માટે ખૂબ સારી સેવા કરે છે। આવીને સેવા આવનારા સમયમાં પણ કરતા રહે એવી શુભેચ્છાઓ। સાથે હું તમને વરસાદ વિશેની માહિતી આપું તો જે આપણી એક આગાહી છે 16, 17, 18, 19 આની અંદર જે વરસાદ પડવાનો છે એ સિસ્ટમ અત્યારે લગભગ હૈદરાબાદ, તેલંગાણાના મોટા ભાગના વિસ્તાર, હૈદરાબાદ અને મહારાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને તેલંગાણા વિસ્તારની અંદર બહુ અતિ ભારે વરસાદ પડવાને કારણે આજે લગભગ હોનારત અને અતિવૃષ્ટિ જેવો એક માહોલ સર્જાઈ ગયો છે અને એ સિસ્ટમ ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ થઈ અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહી છે અને ખાસ કરીને એ સિસ્ટમ મુંબઈ પાસેથી જે દરિયામાં ઉતરશે એટલે અરબી સમુદ્રની અંદર પણ એક તોફાન જેવો માહોલ જોવા મળશે એટલે ખાસ 16 તારીખથી લઈને 20 ઓક્ટોબર સુધી જે દરિયામાં માછીમારી કરતા ભાઈઓને વિનંતી છે કે દરિયામાં ન જવું, કેમ કે 20 તારીખ સુધી દરિયો છે તોફાની રહેવાની શક્યતાઓ છે। સાથે આ જે સાયક્લોન ટાઈપનો એક સ્વરૂપ લેશે એટલે એને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે પણ ભારે પવનો ફૂંકાશે અને ઊંચા મોજાઓ પણ ઉછળી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે છે એમાં પણ આ એક ભારે પવન સાથે વરસાદ જોવા મળશે। જોકે આ વરસાદ છે આમ જોવા જઈએ તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારની અંદર, તમામ જિલ્લાની અંદર જોવા મળશે પણ હા એક ચોક્કસથી કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આનું પ્રમાણ થોડુંક ઓછું રહે, બાકી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદ જોવા મળશે અને ખાસ કરીને સૌથી લાંબો સમય અને સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે એવી શક્યતાઓ છે એટલે ખાસ 16, 17, 18, 19માં વરસાદ અને વાવાઝોડા માટે તૈયાર રહેવું। પણ જો કે વાવાઝોડું છે ગુજરાત ઉપર લેન્ડ કરવાનું નથી, આ એક કમજોર સાયક્લોન હશે, નાનો એવું ચક્રવાત હશે અને એ ચક્રવાત છે દરિયામાંથી પસાર થશે પણ ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાને કારણે દરિયા કિનારે પવનો ફૂંકાય અને વરસાદ પડે આવી સંભાવનાઓ છે। અને બાકી જે મેં બપોરે વી ટીવીની અંદર ચર્ચા કરી હતી એ વિડીયો પણ આ સાઈડમાં વિડીયો દેખાય તેને ટચ કરીને આપ જોઈ શકો છો। બાકી અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ।